શહેરોમાં સ્વજનોના મૃત્યુ બાદ સામાજિક કાર્યો કરવાની નવી પહેલ શરૂ થઈ છે. લોકોને ઉપયોગી થાય તેવા કાર્યો થઈ રહ્યા છે. વૃક્ષારોપણ, રક્તદાન કે અંગદાનના સંકલ્પો જેવા કાર્યો કરી રહ્યા છે. ત્યારે રિટાયર્ડ ક્લાસ 2 ઓફિસર દ્વારા તેમની પત્નીના મૃત્યુના 2 વર્ષ બાદ શ્રાદ્ધ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટને 1,00,000 રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. આ દાન થકી ખારવા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિના મોત બાદ લાકડા નિઃશુલ્ક આપવાનો આવે છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ દ્વારા કહેવાયું છે કે ગ્રામ રાહત યોજના થકી લગભગ 70 જેટલા લોકોએ પોતાની યથા પત્નીનું મૃત્યુ 28/7/2008ના રોજ થયા બાદ 2 વર્ષ બાદ શ્રાદ્ધની વિધિ કરાતા ક્લાસ 2 રિટાયર્ડ ઓફિસર ઈશ્વરભાઈ વલ્લભભાઈ રાંદરિયાએ જણાવ્યું હતું કે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં ખારવા સમાજના લોકોના મૃત્યુ વખતે નાણાંની ખેંચ ન પડે તે માટે આ દાન કરવામાં આવ્યું છે. 1,00,000 રૂપિયાનો ચેક સ્મશાન ભૂમિ ટ્રસ્ટને આપીને સમાજને ઉપયોગી કામ કર્યું છે, જે આગળ જતા પણ ઘણા મૃતકોને કામ આવશે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ સેલરે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા ગામ રાહત યોજના શરૂ કરવામાં આવી છે. સ્મશાનમાં ગેસથી અગ્નિ સંસ્કાર પર કોઈ રૂપિયા લાવવામાં આવતા નથી, પરંતુ લાકડાના રૂપિયા લેવામાં આવે છે. આ ગ્રામ રાહત યોજના દાન કરવાને પાવતી આપવામાં આવે છે, જે તેમના સમાજના લોકોને આપી શકે છે. પાવતી લાવનાર લાકડા દાનના વ્યાજમાંથી નિઃશુલ્ક આપવામાં આવે છે. હાલ સ્મશાન ભૂમિમાં ઘણા કામ કરવાના છે. 12મી વિધિ માટે લોકો આવે છે, જેને માટે હોલ નાનો પડતો હોવાથી મોટું ભવન બનાવવામાં સહિતના કામો કરવાના છે, જેમાં આ દાન ઉપયોગી સાબિત થાય છે. ઈશ્વરભાઈ વલ્લભભાઈ રાંદેરી, રિટાયર્ડ ક્લાસ 2 ઓફિસર અને દીનદયાળ સોસાયટી ગારાટાઈપ 256 મુકામે હું રહું છું. મારા વાઇફ પ્રભાવતી ઈશ્વરલાલ રાંદેરી, તેમનું મરણ 28/7/2018ના રોજ થયેલ. 2 વર્ષ પૂરા થયા છે અને આજે પડવાને દિવસે એમનું શ્રાદ્ધ છે. એના શ્રાદ્ધ નિમિત્તે હું કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને 1,00,000 રૂપિયા અમારા ખારવા સમાજના જે ભાઈઓના મરણ થાય એમને સ્મશાન ભૂમિમાં લાકડા બાળવાના ને એવા સમાજના માણસોને ઉપયોગમાં આવે એ રીતે હું એમના મરણના અર્થે દાન પેટે રૂપિયા 1,00,000 સ્મશાન ભૂમિને અર્પણ કરું છું. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.